કેમ છો મિત્રો મારી ચેનલ પન્નાની રસોઈમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે આપણે બજારમાં જઈએ તો ટામેટાનો ખૂબ જ ભાવ વધી ગયો છે તો વગર ટામેટાનું આપણે એકદમ સિમ્પલ રીતે એવું બટાકાની સૂકી ભાજીનું શાક બનાવીશું બટાકાની આ સૂકી ભાજી બહુ જ સારી એવી રીતે બની જતી હોય છે અને એકદમ એને સાદી રીતે જ બનાવવામાં આવે છે અને એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એને પૂરી શાક અને ભાત સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બહુ જ સ્વાદિષ્ટ એવી આપણે બટાકાની સૂકીભાજી બનાવવાનું શરૂ કરીએ તો બટાકાની સૂકી ભાજી બનાવવા માટે આપણે અહીંયા બટાકા લેવાના છે તો મેં એને પાંચસો ગ્રામ બટાકાને સારી એવી રીતે ધોઈ અને કુકરમાં બાફીને લઈ લીધા છે તો એને આપણે ત્રણ જ સીટી વગાડી અને સારી એવી રીતે બાફી લેવાના છે જો તમે વધારે સીટી લગાવી અને બાફશો તો બટાકા એકદમ મેસી થઈ જશે તો એને આપણે ખાલી ત્રણ જ સીટી વગાડી અને બાફી લેવાના છે તો આવી રીતે બટાકા સરસ બફાઈ જશે તો હવે આપણે એને છોલીને તૈયાર કરી લેશું તો જુઓ બસ આવી રીતે જ આપણે બધા બટાકાને છોલી અને પહેલાં તૈયાર કરી લેવાના છે તો મેં અહીંયા બધા જ બટાકાઓને સારી એવી રીતે છોલીને તૈયાર કરી લીધા છે હવે આપણે એને કાપીને તૈયાર કરીશું તો એને આપણે બહુ નાના નાના ટુકડાઓમાં પણ નથી કાપવાના અને નથી બહુ મોટા મોટા ટુકડાઓમાં કાપવાના આપણે આ ટુકડાઓને મીડિયમ જ રાખવાના છે તો આ જુઓ બસ આવી જ રીતે આમને કાપી લેવાના છે જેવી રીતે મેં કાપ્યા છે બસ એટલા એટલા ટુકડાઓમાં તમારે પણ કાપીને તૈયાર કરી લેવાના છે બટાકાઓને હવે આપણે બટાકાઓને વઘાર કરીશું વઘાર કરવા માટે એક કઢાઈમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે પછી એમાં બે સૂકા લાલ મરચાં અને ત્રણ ચમચી જેટલા સિંગદાણા લઈશું અને એને સારી એવી રીતે મિક્સ કરી અને થોડા પકવી લેવાના છે જ્યારે થોડા સિંગદાણા અને મરચાં પાકી જાય એના પછી આપણે તેમાં એક ચમચી રાય લેશું અડધી ચમચી જેટલું આપણે જીરું લેવાનું છે બે ચમચી સમારેલા લીલા મરચાં લેવાના છે પછી એક ચમચી જેટલું નાનું નાનું કાપીને આદુ લેવાનું છે આદુનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવતો હોય છે થોડા આપણે લીમડાના પાન લેશું હવે આપણે એમાં એક ચમચી જેટલા સફેદ તલ લઈ લેવાના છે આ ફરી આપણે આ બધી જ વસ્તુઓને સારી એવી રીતે મિક્સ કરી અને થોડા ચડવી લેવાના છે તો બધી જ વસ્તુ સારી એવી રીતે ચડી જાય પછી આપણે એમાં હિંગ નાખીશું થોડી અને થોડો આપણે એમાં અજમો નાખી દેવાનો છે તો આપણે આ બટાકાની સૂકી ભાજી બનાવીએ છીએ એટલે આ બંને વસ્તુ નાખવી પણ ખૂબ જ જરૂરી છે પછી એમાં એક ચોથાઇ ચમચી જેટલી હળદર નાખી અને બટાકા જે સમારીને રાખ્યા હતા એને નાખી દેવાના છે અને ફરીથી આપણે એ બટાકાને સારી એવી રીતે મિક્સ કરી લેવાના છે જ્યારે બધી જ વસ્તુ સારી એવી રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે મસાલો કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઈ ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચોથાઈ ચમચી જેટલું જેમાં લાલ મરચું નાખી દેવાનું છે ફરીથી બધા જ બટાકાઓને મસાલા સાથે મિક્સ કરી લેવાના છે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી છેલ્લે આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને અડધા લીંબુનો રસ એમાં નીચોવી દેવાનો છે ફરીથી મિક્સ કરી લઈશું એકવાર સારી એવી રીતે બટાકાને મિક્સ કરી અને એને ઢાંકી દેવાના છે ત્રણ મિનિટ માટે તો આને આપણે આમ ત્રણ મિનિટ માટે ઢાંકી અને થોડા પકવી લેશું તો એમાં બધા જ મસાલાઓનો સ્વાદ છે એ બટાકામાં સારી એવી રીતે જતો રહેશે ત્રણ મિનિટ પછી આપણે જોઈશું તો બટાકા સારી એવી રીતે બનીને તૈયાર છે એક આપણે એમાં મરચાંને આવી રીતે કતરણ કરી અને નાખી દેવાનું છે અને થોડા ધાણા નાખી દઈશું લીલા અને સારી રીતે મિક્સ કરી અને આ બટાકાની સૂકી ભાજીને આપણે સર્વ કરી લેશું તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આ સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો જરૂરથી તમે ઘરે આ બટાકાની સૂકીભાજીને ટ્રાય કરજો તો મિત્રો કેવી લાગી આજની મારી બટાકાની સૂકી ભાજીની રેસીપી મને કમેન્ટ કરીને બતાવવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો તમને આ રેસિપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકોનને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી મારી બધી જ આવનારી નવી નવી રેસિપીઓ તમને બ સૌથી પહેલાં મળી રહે તો મળીએ આવી જ બીજી નવી રેસીપી સાથે આવજો